नमस्ते विद्यार्थी मित्रों, हूँ बारी अल्पा तपोवन ग्रुप ऑफ स्कूल तरफ से आप सौनु हार्दिक स्वागत करूँ छू। मित्रों, धोरण 10 विषय गुजराती साथ आज फरी आपणे पेलू 18मुं सरस मजानू गद्य मानवीनी भवाईमांथी लेवायुं भूख थी भूंडी भीख, जे नवलकथामांथी एक नानो एवो अंश तमारी सामे रजू कर्यो छे, जेने ज्ञानपीठ एवोर्ड मळेलो छे। सरस मजाना मुख्य पात्रो छे काळू अने राजू। तो अहीं एम कहे छे काळू छे पटेलनो दीकरो छे, 100 वीघानो पातेदार छे। जो पातेदार एटले शुं? तो के पातो एटले लांबी जमीन जागीर वाळो, समझा? जेने एम कहेवाय पातेदार। पातेदार एटले जेने खेडूतनो चाह कही ने वीघो, ए वीघो लांबो छे एने पातेदार कहेवाय। तो एवो सरस मजानो आ पटेलनो दीकरो काळू छे, जे जाजी जमीननो जागीरदार छे, एनी आ वात छे। આગળ જોઈએ કે આપણે આગલા લેક્ચરમાં વાત કરી હતી કાળું અનાજ લેવા લાઇનમાં ઊભો, સમજા? એટલે કે ઊભો નથી, રાજુને મૂકી અને એ આવે છે, રાજુને મૂકીને આવે છે, પણ પેલો એને સિપાઈ રોકે છે, એને જબરદસ્તીથી અનાજ લેવાનું કહે છે। એટલે એ પોતે એમ પણ કહે છે કે અરે મારું અનાજ ન ખાવું હોય, હાથ ન ધરવો હોય તો આ કેવી જબરદસ્તી। અને કાળું એમ કે છે કે હાથ ધરવાની ના પાડે છે, પેલા સિપાહીઓ એને જરક સાથે સરખાવે છે, અને એ જાણે કોઈ સિપાહીઓ એની ઉપર ગડદા પાટો કરે એ પહેલાં સુંદરસિંહ શેઠ પોતાની પાસે એને બોલાવ્યો છે, એને મનાવે છે, કાળુના દુઃખને એ જોવે છે કે અરે ગાંડા, આ જા તારું છે ને તને દેવાનું છે, એવી રીતે એને મનવે છે। એમ કરીને એને એમ કહેવાય છે લાઇનમાં ઊભો રાખવા કહે છે। આગળ જોઈએ કે મળતું હતું ત્યારે આ તો કાળુના જ શબ્દોમાં કહીએ તો એક ઓડકારમાં, સમજા? કે પેલું દોઢ પાસે ખીચડી એની વાત કરી, અને એવું કહે છે કે એ દોઢ પાસેની ખીચડી, સમજા? જે આપણે આગળ જોયું હતું કે ઉલટાનો ટોટો ચાપી દેશે, વળી મળે નહીં ક્યાંય। અને આગળ જોયું કે ત્યાર પછી કે મળતું જ્યારે આ તો કાળુનું શબ્દમાં કહીએ તો એક ઓટકાર ખાતા આ દોઢ પાસે ખીચડી હજમ થઈ જાવ, કે એ તો પટેલનો દીકરો છે, અરે દોઢ પાસે ખીચડી એના પેટને શું, એને તો બશેર આલે ને તોય ઓછું પડે। એટલે એ કહે છે કે ને વાટ જોતી ઊભેલી રાજુને કહ્યું કે રાજુ પેલા કેનારા ખરું જ કહ્યું છે કે રામ તારી કેવી ગતિ, કોણ કમાય કોની વતી, સમજા? બહુ સરસ મજાની આવી આ નવલકથાની અંદર, જે પન્નાલાલ પટેલ છે ને જાનપદી નવલકથાકાર, જે એને શબ્દો એવા તળપદી ભાષાના એવા સરસ લીધા છે, કહેવો તો રૂઢિપ્રયોગથી આ નવલકથા આખી ભરચક છે, કે રામ તારી કેવી ગતા, સોરી કે કાળું છે એ રાજુને કહે છે કે રાજુ ઓલા કેનારા હાચું કહી ગયા હતા જે ભવિષ્યમાં થઈ ગયા, ઈ કે રામ તારી કેવી ગતિ, કોણ કમાય કોની વતી, સમજા? કે હે રાજુ આ સાચું કીધું, કોણ કમાય કોની વતી, મેં અનાજ ખેતરમાં વાવ્યું લણ્યું, સમજા, એને ખળામાં વાવ્યું, મેં ઘરના કોઠાર ભેળ્યા અને સુંદરજી શેઠને દીધા, આવા શેઠો આગળથી ફરી પાછે હાથ લાંબો કરીને લેવાનું, એટલે કોણ કમાય કોની વતી, આપણું તો કપાળે કાણું ને ખોબો એ કાણો નીકળ્યો, કે રાજુ આપણે તો કપાળે કાણું અને ખોબો એ કાણો નીકળ્યો, કપાળે કાણું એટલે શું, કિસ્મત ફૂટલી, ખોબો કાણો એટલે શું, કે સંગ્રી ન શક્યા આટલું અનાજ, જો સંગ્રહ કર્યો હોત આ શેઠની જેમ તો આજે આપણે હાથ લાંબો ન કરવો પડ્યો હોત। એટલે કે છે કે રામ તારી કેવી ગતિ, કોણ કમાય કોની વતી, આપણે તો કપાળે કાણું ને ખોબો એ કાણો નીકળ્યો, કિસ્મત ફૂટલી અને હાથનો ખોબો એ ફૂટલો સંગ્રહ કરી ન શક્યા। રાજુ ચીડાઈ ઉઠી, મારો ભાઈ ને ભગો કે છે એમાં જરાય ખોટું નથી, ને આખો કાઢતા કહ્યું, ખબરદાર જો હવે આવો કશો બબડાટ કર્યો છે તો અડધા તો આમ ગણી ગણીને જ મરવા પડ્યા છો, તમારા દિલ સામે તો જુઓ, તમને ખબર છે કે ડાકણમાં ડાકણ કોણ છે જાણો છો, ડાકણ, સમજા, જે આપણે એમ કહીએ ભૂત પિશાચ, જેને વાહે વાહનો હોય, ફક્ત
ફક્ત હાડપિંજર હોય ચુડેલ જેને કહે ને આપણે ચુડેલ જેની દેહાકૃતિ આગળથી લોભામણી હોય એ નતનેવા રૂપ રંગ બદલી શકે પણ એને વાહ કોરો હોય સમજા જેમ આપણે એમ કહીએ ને કે સ્વર્ગમાં ઈશ્વર લોક પૃથ્વી અને ઉપર માણસ છે એવી એક ભૂતાવળ પણ છે એનું એક લોક છે સમજ્યા તો એમાં એક ડાકણ છે જે ભૂત પિશાચ છે એ એવી ડાકણ એટલે કે તમે તમારા પેલી ખીજાઈ ગઈ છે રાજુ કે તમે ખબરદાર જો આવું કાંઈ કશું બબડાટ કર્યો છે તો શરીર સામે તો જુઓ આખું હાડપિંજર ડાકણ જેવું થઈ ગયું છે ઓળખો છો ડાકણ કોણ છે એમ એવા થઈ ગયા છો કાળુને તો રાજુની ગાળો એ ગોળથી મીઠી હતી કે રાજુ અત્યારે ખીજાય છે ને એ કાળુને તો ગોળ કરતા એની ગાળો મીઠો લાગી જ્યારે આ ઠપકો હતો ને તે મીઠો હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો ડાકણમાં ડાકણ તો ભૂખ છે પણ બીજું શું વળી એને કીધું કે તું એમ કે છો રાજુ કે ડાકણ એક ભૂત પિશાચ છે ના રે ના ડાકણ તો એક ભૂખ છે આ ભૂખને કારણે જ આવું છું છે ને પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી બોલી ઉઠી ના ડાકણ ચિંતા છે સરસ મજાની વાત કરી ડાકણ શું છે ચિંતા ચિંતા છે કે ચિંતા જે મનને કોરી ખાય છે જો આપણી આપણના મનમાં કોઈ ચિંતા ભરાઈ જાય બરોબર ચિંતા એટલે કેવું જે માણસને સૂકવી નાખે છે અને ચિંતાનો કોઈ એમ કે દવા નથી કોઈ ઓસડ નથી એની કોઈ વસ્તુ નથી સમજા જેમ એક ઉધી માફક લાકડાની અંદર ઉધી પડે અને લાકડાને આખું કોરી ખાય ને એમ ચિંતા માણસને આખું કોરી ખાય છે કે એની દવા ઓસડ હોતી નથી અને રાજુ એને કહે છે કે ડાકણ ચિંતા છે માનવીના કાળજાને ખોતરી ખાય છે ને પછી તો રાજુએ એને કેટલી સમજણ શીખવામણ શીખવાડી અને દીધી હા ભાઈ હા હેન્ડ હવે બધો લવારો નહીં કરું આમ કહેતો કાળુ વળી પાછો ગંભીર બન્યો અને બની જવાયું બોલ્યો પણ ખરો ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું કે પછી તો રાજુએ રાજુને કાળુ કહે છે કે હા ભાઈ હા હેન્ડ હવે હેન્ડ એટલે ચાલો કે હેન્ડ હવે આવો લવારો લવારો એટલે બબડાટ આવો બબડાટ હવે હું નહીં કરું સમજા ચાલ એમ કરીને ગંભીર થઈ ગયો ગંભીર બની પણ જવાયું પણ વળી પાછો બોલે છે કે ભૂંડામાં ભૂંડું શું છે જાણે છે તું રાજુ કે છે ભૂખ શું તે રાજુ કે છે ભૂખ છે બસ બીજું તે શું છે કાળુ કે છે ના હું એ ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો હતો પણ એથી ભૂંડું આજે એક બીજું ભાળ્યું કે પેલી રાજુને કહે છે કે ભૂંડામાં ભૂંડું શું છે તું ભાળે છો રાજુ કહે છે હા ભૂખ છે બસ બીજું તે શું એટલે પેલો કાળુ કહે છે ના રે ના ભૂખ નહીં પણ આજે મેં એક બીજું જોયું કાળુએ ધોતિયાની પેલી પોટલી ઉપરની નજર ઉચકીને રાજુ સામે માંડી આરપાર તાકતો હોય તેમ જોઈ રહ્યો અને પૂછ્યું તને ખબર છે ભૂખથી ભૂંડી ભીખ છે જો આ તમારો સરસ મજાની વાત કે ભૂખથી ભૂંડી ભીખ છે ભૂખ તો હાડ માંસને ગાળી નાખે છે પણ આ ભીખ ભીખ તો કાળુના જાણે બે ભાનમાં એકલો એકલો લવતો હોય એમ રાજુ ખરું કહું છું આપણા ગુમાન અને આત્માને ગાળી નાખે છે આપણી સોરી પાણી પાણી કરી દે છે ને યાદ રાખજે બહુ મસ્ત સરસ મજાની આમાં કાળુએ રાજુને વાત કરી અને આ એક તમારો પ્રશ્ન બને છે રાજુને કાળુ કહે છે કે હું ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો હતો પણ આજે એનાથી ભૂંડું કંઈક બીજું ભાળ્યું તને ખબર છે રાજુ કે પેલો ઓલું ધોતિયાની અંદર દોઢ પાસે ખીચડી બાંધી છે એ ઉચકી અને ખીચડી એ પોટલીને આરપાર જોતો હોય એમ જોવે છે અને જોતો જોતો એ રાજુને કહે છે કે રાજુ તને ખબર છે ભૂખથી ભૂંડી ભીખ છે કે ભૂખ તો હાડ માંસને ગાળી દે પણ ભીખ એ આપણા ગુમાન અને આત્માને હણી નાખે છે રાજુ માટે હવે આ અસહ્ય થઈ પડ્યું
ને માં જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવડું જાલીને બોલ્યો, તમે છાનામાના ઘેર હેંડો, નહીતર આપણે સાથે એનો અવાજ ઢીલો પડી ગયો. શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાવ છો? કહેતા પેલા બે છોકરાને હડસેલ્યા, આના કરતાં હું મરી ગઈ હોત તો. કે હવે તો રાજુ ખીજાઈ ગઈ છે અને બાવડું પકડીને જેમ નાના છોકરાને માં હડસેલે ને એવી જ રીતે પેલા કાળુને ધક્કો માર્યો, પેલા બે છોકરા બે શાળાને ધક્કો માર્યો. કે શું કામ તમે બધા ભેગા થઈને મારો જીવ ખાવ છો? એમ કરી અને એને આગળ ધકેલ્યા. રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આણ્યો, આણો એટલે લાવો. પસ્તાતા હોય તેમ લાચાર અવાજે કહ્યું કે તારા સમ ખાઈને કહું રાજુ, હવેથી હું આવો કઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે. જો ભગવાન પૂછે એટલે શું ખબર? ભગવાન સમજા, બહુ મસ્ત જો આ શબ્દો, કે અહીંયા ટૂંકા શબ્દમાં બહુ મોટી વાત કહી જાય છે. એટલે જો પન્નાલાલ પટેલ જ્ઞાનપીઠ એવોર્ડ, બરોબર, જેમ કહે છે માનવીની ભવાઈ એક પિક્ચર છે, એને ઘણા એવોર્ડ મળ્યા છે. અને આ પાત્ર કાળુનું ઉપેન્દ્ર ત્રિવેદી બહુ સરસ મજાનો આબેહૂબ ભજવી નિભાવ્યું છે. કે રાજુના કંટાળાએ ભાણ કાળુને ભાનમાં લાવ્યા છે. કાળુ રાજુને કહે છે કે તારા સમ ખાઈને કહું છું કે રાજુ, હવે જો આવો કોઈ બબડાટ કરું તો, લવારો કરું તો જેને ભગવાન પૂછે. જો ભગવાન પૂછે એટલે ભગવાનના હામ ખાધા એને, સમજા, ભગવાનની કસમ ખાધી કે હવે જો હું બોલું ને તો ભગવાન મને લઈ લે. તો હેંડો છાના માના ને કાળુ આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ થઈ, આજ્ઞાંકિત જેમ માં પુત્રને કે અને પુત્ર એનું માને, આજ્ઞાનું પાલન કરે એમ બરોબર કાળુ આગળ થયો. પેલા બે છોકરા સાથે પણ ચાલવા લાગ્યા. કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા, કે કાળુએ તો હવે ન બોલવાના સોગન ખાધા હતા. અને એવું કહેવાય, કાળુ આગળ ચાલ્યો છે, બાકી એનું અંતર તો પાછા ફરતા એની શેરીઓમાં ભટકતા પોતાના બાંધવની હાલત જોઈ બળે જતું હતું. કપડે લતે ને દેદાર તો બેહાલ હતા જ, ને તેમાંય આજ વળી પેટિયા લીધા હતા. ભિખારીઓના ટોળા જ બરાબર, ને કાળુની આંખમાં ડબડબ કરતા આંસુ સરી પડ્યા. મનમાં કહી રહ્યો અડધો શાઢ ગયો ને ન આવ્યો, ત્યારે હવે ખાંડણિયામાં માથા ને ધીમો કેમ રામ, આ દોઢ પાસે ખીચડી વળી શું કામ, હવે તો ઝીકવા જ મંડ, નથી વેઠાતા રામ ભૂખ્યો કે નથી વેઠાતી આ ભીખ, માટે ઝીકવા માંડ. પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળુ જ ઝીંકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારને લીધે હોય કે ભૂખને મારે ગમે તે કારણે હોય, સરસ મજાની આમાં વાત કરી. આ છેલ્લો પેરેગ્રાફ બહુ સરસ મજાનો છે, કે કાળુ હવે તો બોલવાના સોગંદ ખાધા હતા, સમજા. એને કીધું હતું ને રાજુને કે હવે તારા સમ રાજુ, હવે જો કોઈ લવારો કરું તો મને ભગવાન પૂછે. જો બરોબર, એટલે હવે તો સોગંદ ખાધા. પણ જ્યારે એ ઓલી પાશેર ખીચડીની પોટલી લઈ બે શાળા સાથે રાજુ સાથે પોતાની શેરીઓમાં આવે છે, તો શેરીઓમાં આવે ત્યારે એ શેરીઓમાં એના ભટકતા બાંધવ ભાઈ બહેનો, બાંધવ કોને કહેવાય, ભાઈ બહેનો, જે એ બાંધવ એટલે કે ભાઈ બહેનો એની હાલત જોઈને બળે જતું હતું. કાળુનું હૈયું બળે જતું હતું. કેવા એની હાલત હતી? કપડે લતે ને દેદાર તો બેહાલ હતા. કપડે લતે એટલે શું? કપડાં તો એના ફાટેલ તૂટેલ હતા, દેદાર દરહણ, સમજા, દરહણ એના બેહાલ હતા. અને તેમાંય વળી હાથમાં ઓલી દોઢ પાસે ખીચડીની પોટલીઓ વાળી અને પેટિયા બાંધીને હાલતા હતા. ભિખારીના ટોળા બરાબર લાગતા હતા, ને કાળુની આંખમાં ડબડબ કરતા આંસુ સરી પડ્યા. મનમાં કહી રહ્યો કે અડધો અષાઢ ગયો તોય નું આવ્યો. મેં તમને અગાઉ કીધું હતું ને, શરૂ ક્યારે થાય? જેઠ મહિનાના 15 દિવસ વયા ગયા મેહના રાહમાં, વાવણી વરસાદ જેઠી ગયો, અષાઢ અહીંયા એમ કે છે કે અષાઢ અડધો વયે ગયો. વરસાદનો 15 દિવસ તો વયા ગયા, જેઠ મહિનાના અષાઢ પણ અડધો, એક મહિનો આખો વયે ગયો, હજી આવ્યો નથી. એ પહેલાં તો આવ્યો જ ન હતો, ત્યારે દુકાળ પડ્યો, બરાબર. એટલે એમ કહે છે કે અષાઢ અડધો ગયો અને નો આવ્યો,
કોણ? વરસાદ. ત્યારે હવે ખાંડણિયામાં માથું ને ધીમો કેમ રામ? ભગવાનને એ કોસે છે, સમજા? ખાંડણિયું એટલે મોટું, જ્યારે અનાજ ખાંડવાનું હોય, સમજા? એક ખાંડણિયું, એક ખાંડણિયામાં માથું છે અને ધીમો કેમ છો? ઝીકવા મંડ, સમજા? આ દોઢ પાસે ખીચડી શી કામ? કે તારે અમને મારવા છે ને, સમજા? તારે વરસાદ નથી દીધા એટલે મારવા જ છે, તો પછી દોઢ પાસે ખીચડી શું કામ દીધી? હવે તો ઝીકવા મંડ, ઝીકવા મંડ એનો બે અર્થ થાય છે હો અહીંયા. ઝીકવા મંડ એટલે વરસાદ પાડવા મંડ, અને કા તો પછી અમને લઈ લે. નથી વેઠાતી રામ ભૂખ, કે નથી વેઠાતી આ ભીખ, માટે ઝીંકવા મંડ. આમ બોલતો કાળુ મકાનનો ઓટલો ચડતા ખુદ ઝીંકાઈ ગયો, પડી ગયો. પછી એ પડ્યો હોય ગરમ વિચારને કારણે કે ભૂખને કારણે, સમજા? કોઈ પણ કારણે કાળુ ઓટલો ચડતા પડી ગયો. આમ આ આખું માનવીની ભવાઈમાંથી લેવાય છે. સરસ મજાની આ વાત થઈ આપણી. આગળ જોઈએ એના સ્વાધ્યાય, બરાબર? પહેલું છે સ્વાધ્યાયમાં કેમ ભાઈ પટેલ તું આ પેટીયું નથી લેતો? આ વાક્ય કોણ કોને ઉદ્દેશીને કહે છે? તો કોને ઉદ્દેશીને કહે છે? શેઠ કાળુને ઉદ્દેશીને. કાળુ માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત શું છે? શું છે? તો કે સૌથી ખરાબ બાબત સમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવવો, એ ખરાબ બાબત છે. ભીખ માંગવી ટૂંકમાં. પછી એક એક વાક્યના પ્રશ્નો જુઓ કે દુકાળના વખતમાં, સમજા? કે દુકાળના વખતમાં લોકોને કોણે મદદ કરી હતી? તો સુંદરજી ડેગડિયાના, ડેગડિયાના સુંદરજી શેઠ. એ ડેગડિયાના હતા અને એ વિદેશમાં રહેતા હતા, પણ પોતાના ગામમાં દુકાળ પડ્યો 56 કાળ, એટલે એ પોતાના ગામમાં ધર્માદુ ખોલવા આવ્યા હતા. પછીનો પ્રશ્ન, કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે? ભીખને. સદા વ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઊભા હતા? તો કે પટેલિયા ઊભા હતા, સમજા? વળી બ્રાહ્મણ હતા, વાણિયા હતા, ઠાકરડાની મોટી લાંબી લાયન હતી, પછી ઘાસી અને સિપાઈ શેળભેળ હતા, પણ સૌથી જાજો વર્ગ હોય ને તો એ કોણ હતો? ખેડૂતનો હતો. ત્યાર પછી જોઈએ કે બે ત્રણ વાક્યના પ્રશ્નો, બે ત્રણ વાક્યના પ્રશ્નોમાં અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થયો? કાળુ અનાજની મદદ લેવા શા માટે તૈયાર થયો તો એની વાત કરી. પછી બાવાના બે બગડ્યા એમ કાળુ શા માટે કહે છે? એટલે કે નો, સમજ્યા? ક્યાંના? તો કે હાથના ન રહ્યા, ઘરના ન રહ્યા, એ બાજુના. અને સુંદરજી શેઠે વિશે 5 વાક્ય લખો. મેં તમને વાત કરી હતી કે સુંદરજી શેઠ જે ઊંચા પરસાળના ઓટલા પર બેઠા છે અને ત્યાં એ સરસ મજાનું ધોળું ધોળી, જે કે ઉપર પીળું અંગરખું, ધોળું ધોતિયું, ઉપર તલાવાળી પાઘડી, આ એની વાત. ત્યાર પછી 7-8 લીટીમાં આ વાર્તાને આધારે કાળુનું પાત્ર લેખન, IMP, બરાબર? આ વાર્તાને આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દમાં કરો. હવે જો એક ખાસ મિત્ર યાદ રાખજો કે આ પ્રશ્ન એ આ છે, સમજા? રાજુની મનોવ્યથા, તો આનો આ તમારે તૈયારી નહીં કરવાની, પણ આ બે પ્રશ્નો છે તમારે સરસ રીતે સારી રીતે તૈયારી કરવાની, એટલે તો જ આ બે IMP પ્રશ્નો છે, સમજા? કે આ બંને જે પ્રશ્નો છે એ IMP છે તમારા, એમ કહેવાય છે. આ બંને પ્રશ્નો તમને સરસ મજાનો પાઠ સમજાવી શકે, અને એ બાબતે આભાર.